આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાનાની હેડલાઇન છે, ઈવીએમ ની વિશ્વસનીયતા પર સુપ્રીમની મહોર. નમસ્કાર, હું મનોજ સોની. સંદેશમાં છપાયું છે કે મત ગણતરી પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં, સુપ્રીમ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે, ઈવીએમ અને વીવીપેટ 100% સલામત, સુપ્રીમ કોર્ટની ક્લીન ચીટ. દેશ બેલેટ પેપરના ભૂતકાળ તરફ પાછો નહીં જ ફરે, સુપ્રીમ કોર્ટની ગેરંટી. કોઈ પણ સિસ્ટમ પર આંખ બંધ કરીને શંકા કરવી અયોગ્ય. ઈવીએમ અને વીવીપેટના 100% ક્રોસ વેરિફિકેશન માટેની બધી જ અરજી ફગાવાઈ. બીજી એક હેડલાઇન છે, કચ્છની કમાલ, અજરખને GI ટેગ. છેલ્લા એક દાયકાથી જારી પ્રયાસોનો પડઘો, કચ્છી હસ્તકલા જગતના ઇતિહાસમાં સીમાચિહ્ન, અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનનું સન્માન. વિદ્યાર્થીઓ માટેના સમાચાર છે, છાત્રોને નાપાસ થવાનો ડર નહીં રહે, ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ 10-12 ના છાત્રો ફરી પરીક્ષા આપી શકશે. કચ્છ મિત્રના છેલ્લા પાને રેલવેના સમાચાર, કચ્છમાં જરૂર હશે ત્યાં રેલવે અંડર બ્રિજ મંજૂર કરાશે. ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતા રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, હવે નજીકના જ દિવસોમાં નલિયા સુધી સીધા ટ્રેન માર્ગે પહોંચી શકાશે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે દેશમાં 10%થી ઓછી મહિલાઓ પાસે પોતાની જમીન. જમીનની સૌથી ઓછી માલિકણ ઝારખંડમાં છે, કેરળમાં સૌથી વધારે મહિલાઓ માલિકણ. દિવ્ય ભાસ્કરની અન્ય એક હેડલાઇન છે, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મેડ ઇન કચ્છ 1486 મેટ્રિક ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ ભુજ પાસેની કંપનીમાં બન્યો. ગુજરાત સમાચારમાં કચ્છ આવૃત્તિના સમાચાર છે, ચોમાસાને ધ્યાને રાખીને ભુજ પાલિકા દ્વારા નાલા સફાઈની કામગીરી શરૂ, પાણી પહેલા પાળ બાંધવાની કામગીરીના શ્રી ગણેશ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે, ટ્રક ઓનર્સના 2 એસોસિએશન ચાલી શકે જ નહીં, બંને ગ્રુપોએ ચિઠ્ઠીઓ માંગતા નવો વિવાદ. બંને એસોસિએશન એક નહીં થાય તો ડ્રો સિસ્ટમને નુકસાન થશે, કહેવું છે લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર IPL ના સમાચાર છે કે 37 ચોગ્ગા અને 42 છગ્ગા વચ્ચે પંજાબે હાઈએસ્ટ રન ચેઝ કર્યો, બેરિસ્ટોની સદી. કોલકાતા 6 વિકેટે 261 રન. સંદેશમાં અન્ય એક સમાચાર છપાયા છે કે બ્રજભૂષણ શરણસિંહને દિલ્હીની અદાલત તરફથી આંચકો, ટિકિટ પર આંચ આવશે, આરોપો ઘડવા માટેનો માર્ગ હવે મોકળો થતા ઉમેદવારી સામે થયો પ્રશ્નાર્થ. હું જીતેન્દ્ર બગ્ગા, નવ ભારત ટાઈમ્સના સમાચાર. T20 વર્લ્ડ કપ ટીમની ધારણા, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ થઈ શકે છે બહાર. ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ T20 વર્લ્ડ કપ નજીકના સમયમાં આવી રયો છે. 2 જૂન 2024 અમેરિકામાં T20 વર્લ્ડ કપની શરૂઆત થવાની છે, તો ભારતીય ટીમની પસંદગી બાબતે અલગ અલગ ધારણાઓ કરવામાં આવી રહી છે. ઇરફાન પઠાણ બાદ હરભજન સિંહે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. IPL 2024ના શાનદાર દેખાવ પરથી મયંક યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેટિંગ વિભાગમાં ભજ્જીએ જણાવ્યું હતું કે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલને ઓપનિંગ કરવા માટે પસંદ કર્યા હતા, જ્યારે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને અનુક્રમે 3 અને 4 નંબર પર મૂકવામાં આવ્યા હતા. રિષભ પંત અને સંજુ સેમસન 2 વિકેટકીપર છે, જ્યારે રિંકુ સિંહ અને શિવમ દુબેને પણ ફિનિશર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.